નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિક પર આપનું સ્વાગત છે. હરરોજ આપની સમક્ષ અમે હાજર થઈએ છીએ અલગ અલગ વિષય સાથે અને અલગ અલગ વિષયના તજજ્ઞ સાથે. આજે ફરી વખત આપની સમક્ષ એક નવો વિષય લઈને હાજર થઈ ચૂક્યા છે. વિષય ખૂબ જ સારો છે અને સાથે એ પણ કહી શકાય કે કદાચ તમે રોજબરોજ તેમાંથી પસાર પણ થાવ છો. તમે વાંચો છો પણ ખરા, તમે સમજો છો પણ ખરા, પણ કદાચ તમને ક્યાંક ને ક્યાંક એ વસ્તુનો મિનિંગ પણ ખબર નહીં હોય કે શા માટે વસ્તુ સમજી શકો. શરૂઆતમાં વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કોમ્પિટિશનનો જમાનો ચાલી રહ્યો છે, કોઈ પણ વસ્તુ હોય તે એક જગ્યાએ સારી વેચાય તો બીજી જગ્યાએ તેનાથી પણ થોડું વધારે સારું કરવાની અત્યારે રીતિ ચાલી રહી છે. કોઈ પણ વસ્તુની, કોઈ પણ પ્રોડક્ટ હોય કે તેની સાથે બ્રાન્ડ નેમ જોડાયેલું હોય તો તેની વસ્તુની કિંમત વધુ વધી જતી હોય છે. પણ બ્રાન્ડ નેમ શા માટે, પ્રોડક્ટ બ્રાન્ડમાં કેવી રીતે ફેરવાય છે, પ્રોડક્ટમાં અને બ્રાન્ડમાં ડિફરન્સ શું છે, આજ બધી વસ્તુ માટે વાતચીત કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ચૂક્યા છે જાણીતા કોર્પોરેટ ટ્રેનર અને એડવાઇઝ એન્ડ આસિસ્ટ કંપનીના ડિરેક્ટર પરેશ ભટ્ટ. પરેશજી, સ્વાગત છે આપનું. નમસ્કાર. પરેશજી, જે પ્રમાણે વાત ચાલી રહી છે પ્રોડક્ટ અને બ્રાન્ડની વાત ચાલી રહી છે, તો પહેલો સવાલ એ છે કે પ્રોડક્ટ અને બ્રાન્ડમાં ડિફરન્સ શું છે? શ્રી ખુશાલી, પ્રોડક્ટ અને બ્રાન્ડમાં એ તફાવત છે, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો જ્યારે જન્મ થાય ત્યારે પ્રોડક્ટ હોય છે, સર્ટન પ્રોસેસમાંથી પસાર થાય પછી એ બ્રાન્ડ બને. જી, કોઈ પણ બ્રાન્ડ હોય એનો આધાર બે વસ્તુ ઉપર રહેતો હોય છે. ફર્સ્ટ ઇઝ ક્વોલિટી ઓફ ધ રો મટીરિયલ અને બીજી પ્રોસેસ ઓન રો મટીરિયલ, પછી એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય. અહીંયા બ્રાન્ડ એટલે માત્ર એક વસ્તુ, એક પદાર્થ, એક ઓબ્જેક્ટ તરીકે આપણે નથી લેતા. એક વ્યક્તિ પણ પોતે એક બ્રાન્ડ બની શકે છે, જેમ ક્રિકેટમાં સચિન તેંડુલકર ઇઝ અ બ્રાન્ડ. તો એ રીતે જ્યારે કોઈ પણ પ્રોડક્ટમાંથી બ્રાન્ડ બને ત્યારે એ સર્ટન પ્રોસેસમાંથી પસાર થયેલું હોય છે. બ્રાન્ડ છે એના અમુક અમુક ખાસ કેરેક્ટરિસ્ટિક હોય છે, એના ખાસ ખાસ અનુલક્ષણો હોય છે. સૌથી પહેલાને પહેલી વાત એ હોય છે કે જે પ્રોડક્ટ બ્રાન્ડ બની જાય છે એ હંમેશા કિંમતમાં બધા કરતાં ઊંચી કિંમતે વેચાય, મોંઘી હોય છે. અને જ્યારે કોઈ પણ વસ્તુ મોંઘી વેચાય ત્યારે અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રોફિટેબિલિટી એમાં વધારે હોય છે. બીજી વસ્તુ એક છે, કસ્ટમર કોઈ દિવસ બ્રાન્ડને પરચેજ કરતી વખતે પોતાના મનમાં શંકા નથી લાવતો કે આ વસ્તુ સારી હશે કે ખરાબ હશે, આંખો વીંચીને પોતાનું સિલેક્શન એની ઉપર કરી જતો હોય છે. અને ત્રીજી વસ્તુ ખૂબ જ અગત્યની છે, એક વખત પ્રોડક્ટમાંથી બ્રાન્ડ બની જાઓ છો ત્યારે કસ્ટમર કોઈ દિવસ બાર્ગેનિંગ નથી કરતો. આપણે ગુજરાતી લોકોની એક માનસિકતા છે, આપણી એક આદત છે, ભાવતાલ કરવો એ આપણા લોહીમાં છે, પરંતુ બ્રાન્ડ સાથે આ ભાવતાલ થતો નથી હોતો, પ્રોડક્ટ સાથે ચોક્કસપણે થતો હોય છે. પરેશજી, આપ જે પ્રમાણે જણાવી રહ્યા છો કે પ્રોડક્ટમાંથી બ્રાન્ડ બને છે ત્યારે તેનો તાલમેલ થતો નથી, તેની કોઈ ઉચ્ચ નીચ આવતી નથી, તો એ સવાલ એ પણ છે કે પ્રોડક્ટમાંથી બ્રાન્ડ કેવી રીતે બને છે? ખુશાલી, હમણાં અમારી કંપનીએ કરેલા સર્વે મુજબ પ્રોડક્ટમાંથી બ્રાન્ડ બનવાની અંદર મુખ્યત્વે ચાર ફેક્ટર બહુ અગત્યના હોય છે. ફર્સ્ટ ફેક્ટર, ધેટ ઇઝ ધ એડવર્ટાઇઝમેન્ટ. જી, તમારી પાસે રહેલી કોઈ પણ વસ્તુ ગમે તેટલી સારી હોય પરંતુ જો એ લોકો સુધી પહોંચશે નહીં, લોકો સુધી એ સંદેશો નહીં પહોંચે, તો એ વસ્તુ વેચાવાની નથી. તમારી પ્રોડક્ટ હોય, તમારી સર્વિસીસ હોય, યુ કેનોટ સેલ ઇટ. અત્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ અભિવ્યક્તિના સમયમાં, વી આર ઇન ધ એરા ઓફ પ્રેઝન્ટેશન. અને પ્રેઝન્ટેશનના એરામાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે આપણું એડવર્ટાઇઝમેન્ટ એ ખૂબ જ પાવરફુલ હોવું જોઈએ. અને મારા મત મુજબ 40% વેઇટેજ આને આપવામાં આવે છે કે કોઈ પ્રોડક્ટમાંથી બ્રાન્ડ બનતી હોય તો એ બ્રાન્ડ બનવાની જે ઘટના છે એમાં 40% ફાળો આ એડવર્ટાઇઝમેન્ટનો હોય છે. જી, પહેલામાં પહેલી વાત છે એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટ એટલી ઇફેક્ટિવ હોય તો લોકો તમારી વસ્તુ, તમારી સર્વિસીસ પરચેજ કરવા માટે તમારી પાસે આવશે. જ્યારે તમારી પાસે આવે છે ત્યારે બીજો એક પેરામીટર, બીજો એક પરિમાણ એમાં અગત્યનું બની જતું હોય છે, એ છે ક્વોલિટી ઓફ યોર પ્રોડક્ટ ઓર ક્વોલિટી ઓફ યોર સર્વિસીસ. તમારી પાસે કોઈ પણ વ્યક્તિ એડવર્ટાઇઝમેન્ટ જોઈને જ્યારે આકર્ષાયને, તમારા ચુંબકીય આકર્ષણને ધ્યાનમાં રાખીને આવે છે, ત્યારે એ વ્યક્તિને જો ધારેલી ક્વોલિટી તમે આપી નહીં શકો તો ફરી વખત એ કસ્ટમર તમારી પાસે નહીં આવે. સો સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ પેરામીટર ઇઝ એ ક્વોલિટી ઓફ યોર પ્રોડક્ટ. થર્ડ, દેટ ઇઝ ધ કન્સિસ્ટન્સી ઇન ધ માર્કેટ. સાતત્ય ખૂબ અગત્યની વસ્તુ છે. એકનું એક કામ વારે વાર લગાતાર કર્યા રહેવાથી આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદાડે લોકો તમને ઓળખતા થાય છે. પરંતુ અનફોર્ચ્યુનેટલી અત્યારે જે કંઈ એન્ટરપ્રેન્યોર્સ છે
એ ટૂંકા ગાળાની દોડ દોડીને અટકી જાય છે, સાતત્ય હોતું નથી. પ્રોડક્ટમાંથી બ્રાન્ડ બનવી હોય, આપણી સર્વિસીસ મોંઘા ભાવે વેચવી હોય, આપણી પ્રોડક્ટ મોંઘા ભાવે વેચવી હોય, હરીફાઈની સાથે તાલમેલ મેળવવો હોય, તો આ સાતત્ય ખૂબ જ અગત્યનું છે. અને ચોથું પેરામીટર કે જે ખૂબ જ અગત્યનું છે, તમારી એડવર્ટાઇઝમેન્ટ બહુ સારી છે. એડવર્ટાઇઝમેન્ટ જોઈને લોકો આવે છે, આવ્યા પછી એ તમારી ક્વોલિટી ઓફ પ્રોડક્ટ, ક્વોલિટી ઓફ સર્વિસથી ખૂબ હેપી પણ છે, વર્ષોથી તમે માર્કેટમાં પડ્યા પણ છો. પરંતુ ચોથું પેરામીટર છે, દેટ ઇઝ યોર કસ્ટમર સેટિસ્ફેક્શન. જો કસ્ટમર તમારાથી હેપી નહીં હો, કસ્ટમર સાથે તમારે કોઈ પણ પ્રકારનું એવું વાણી અને વર્તનથી તોછડાઈ ભર્યું વર્તન થઈ જશે, તો ઇન ધીસ વર્લ્ડ નો બડી ઇઝ મોનોપોલી એક્સેપ્ટ ગોડ. તો ઈશ્વર સિવાય આ દુનિયામાં કોઈની મોનોપોલી છે નહીં. કસ્ટમર બીજે જતું રહેશે અથવા તો તમારી સર્વિસીસનું આલ્ટરનેટિવ શોધી કાઢશે. પરેશજી, આપે જે પ્રમાણે ચાર ફેક્ટર્સ જણાવ્યા, એડવર્ટાઇઝમેન્ટ ઓફ ધ પ્રોડક્ટ, ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ, કન્સિસ્ટન્સી ઓફ ધ પ્રોડક્ટ એન્ડ ધ સેટિસ્ફેક્શન ઓફ ધ કસ્ટમર, આમાં જે ચાર ફેક્ટર્સ કામ કરી રહ્યા છે, ઘણો મહત્વનો અને અગત્યનો ભાગ ભજવી જાય છે. પણ સેટિસ્ફેક્શન એક એવી વસ્તુ છે કે કોઈ પણ કસ્ટમર કોઈ પણ બ્રાન્ડ ખરીદે છે તો એ કઈ વસ્તુ વધારે જોતા હોય છે, અને વોટ ઇઝ ધ એક્ઝેક્ટલી મિનિંગ ઓફ ધ સેટિસ્ફેક્શન? એ શા માટે કોઈ વસ્તુની, કોઈ બ્રાન્ડની વસ્તુ ખરીદે અને પ્રોડક્ટ જ્યારે બ્રાન્ડમાં ફેરવાઈ જાય છે ત્યારે વ્યક્તિ કે કસ્ટમર હોય છે એ વધારે પડતી કઈ વસ્તુ ઉપર ધ્યાન આપતું હોય છે? સી, મની ડઝન્ટ મેટર સિન્સ ઇટ ઇઝ કન્સર્ન્ડ વિથ ધ ક્વોલિટી. જ્યારે તમે ક્વોલિટી આપતા હો ને ત્યારે પૈસાની કિંમત, પૈસાની અગત્યતા હોતી નથી. જી, કસ્ટમરને બે વસ્તુ ખાસ જોઈએ છે. પહેલી વાત તો એ છે, એની ક્વોલિટી જોઈએ છે. ક્વોલિટીની અંદર જો તમે સારી ક્વોલિટી અથવા તો બેસ્ટ ક્વોલિટી આપશો તો કસ્ટમર પહેલાં પહેલી ક્વોલિટી જોશે, અને સેકન્ડ મેં તમને કીધું એ રીતે કસ્ટમર સેટિસ્ફેક્શન જોશે. તમે એને કઈ પ્રકારની સર્વિસીસ આપો છો, અને અત્યારના કસ્ટમરને સર્વિસીસ આપવાની અંદર બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. પહેલી છે સમયની મર્યાદા. તમે કોઈ પણ એક કામ એક વ્યક્તિ સાથે કોન્ટ્રાક્ટથી કરવા માટે થઈને બંધનમાં આવો છો, વેન યુ આર ડુઈંગ એની કોન્ટ્રાક્ટ, સમયે એ કોન્ટ્રાક્ટ પૂરો થવો જોઈએ. એમાં લાંબુ ન ખેંચાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. આ ખૂબ અગત્યની વસ્તુ છે. અત્યારે સરકારશ્રીની અંદર પણ આ પ્રકારના સમયની મર્યાદામાં રહીને કામ કરવાના બંધનો અને નિયમો આવી ચૂક્યા છે. અને બીજી વસ્તુ છે કે જ્યારે કોઈ પણ કસ્ટમર તમારી પાસે ફરિયાદ લઈને આવે છે કે ભાઈ આઈ એમ નોટ હેપી વિથ યોર ધીસ સર્વિસ, ઓર આ વસ્તુ હું લઈ ગયેલો એનો બગડી ગયેલો છું, એનો વોરંટી, એનો એનો ગેરંટીનો પિરિયડ છે, એવા સમયે કસ્ટમરને આઈધર યુ ગીવ ધ પ્રોપર રિસ્પોન્સ ઓર યુ ગીવ ધ અલ્ટરનેટિવ કે હવે આ વસ્તુ જ્યાં સુધી અમે સોલ્યુશન ન આપી શકીએ ત્યાં સુધી સ્ટેન્ડ બાય તરીકે તમને અમે આ સર્વિસીસ પ્રોવાઈડ કરશું. પરેશજી, આપે જે પ્રમાણે જણાવ્યું, સાથે એક સવાલ એ પણ થાય છે કે અત્યારે કોપી ઘણી બધી નીકળે છે, કોઈ પણ બ્રાન્ડ હોય દરેક દુકાનમાં તેની કોપી થઈ જતી હોય છે અને દરેક વસ્તુ તે દુકાનમાં વેચાતી હોય છે, તો હાઉ ટુ નો, કેવી રીતે જાણી શકાય કે આ પ્રોડક્ટ છે અને આ બ્રાન્ડ છે? સી, કોપી કરવી ને એ ઘણા બધા લોકોના લોહીમાં હોય છે. ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ગવર્મેન્ટનું જે છે એના સંદર્ભની અંદર કોઈ પણ વ્યક્તિને પૂછ્યા વગર અથવા તો પરમિશન લીધા વગર કોપી કરવી એ કાયદાની દ્રષ્ટિએ ગુનો બને છે, પણ છતાં થાય છે એ હકીકત છે. જી, બીજી વસ્તુ એ છે, હું બહુ અંગત રીતે માનું છું કે કોપી એ કોપી, લાલ લોકલ બસને લાલ બોર્ડ મારી દેવાથી એ એક્સપ્રેસ ના થઈ જાય. જ્યારે ક્વોલિટીની વાત આવશે, કસ્ટમર યુઝ કરશે ત્યારે ચોક્કસપણે કસ્ટમરને ખબર પડી જશે કે હું જે વસ્તુનો યુઝ કરી રહ્યો છું, વેધર ઇટ ઇઝ અ પ્રોડક્ટ ઓર ઇટ ઇઝ અ બ્રાન્ડ. ઘણી વખત એવું બનતું હોય છે કે થોડા પૈસા સસ્તું દેખે અને લોકો ખરીદી કરી લેતા હોય છે, પરંતુ હું અંગત રીતે એવું માનું છું કે પૈસાના વાંકે થોડુંક સસ્તું હોય એવું જોઈને આપણી ચોઇસની અંદર કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ ના કરવો જોઈએ. કારણ કે તમે એક ક્વોલિટીવાળી વસ્તુ છે જેની ડ્યુરેબિલિટી, જેનો સમય મર્યાદા એક વર્ષનો હોય, તો તમે સસ્તી વસ્તુ છે એ 6 મહિને, 8 મહિને કે 9 મહિને તમારે રિપ્લેસ કરવાનો સમય આવી જશે. ફાઇનલી યુ વિલ લેન્ડ એટ ધ સેમ પ્લેસ. અપરેશજી, બીજી એક વસ્તુ પણ છે કે દરેક વસ્તુનું અત્યારે માર્કેટમાં રિસર્ચ કરાતું હોય છે, સર્વે કરાતું હોય છે, વ્યક્તિઓ એક જગ્યાએ હોય છે, એક વસ્તુ હોય છે, તેના કરતાં હું શા માટે થોડું ઓછું રાખું, હું શા માટે આગળ ના વધી શકું, એમાં ને એમાં કદાચ કોમ્પિટિશનના જમાનામાં વસ્તુ આગળ વધી રહી છે, બ્રાન્ડિંગ વસ્તુ થતી રહી છે, બ્રાન્ડિંગ શા માટે એટલું જરૂરી બનતું ગયું છે અત્યારે? સી, તમે એક વાત કીધી, હરીફાઈ અર્થશાસ્ત્રનો નિયમ છે, વેર ધેર ઇઝ કોમ્પિટિશન ધેર ઇઝ કસ્ટમર બેનિફિટ. હરીફાઈ હોય ત્યાં ગ્રાહકને હંમેશા બેનિફિટ મળતો હોય છે. હવે આપણે વાત કરીએ શા માટે બ્રાન્ડિંગ કરવું જરૂરી છે.
વાત બિલકુલ સાચી છે. જો બ્રાન્ડિંગ કરવાની જરૂર જ ના હોય તો તો આપણે આ ખર્ચા ના કરીએ. પરંતુ બ્રાન્ડિંગ એટલા માટે જરૂરી છે કે તમારું સેલ ઇઝીલી થાય. અને સૌથી અગત્યની વસ્તુ છે, દેટ ઇઝ રીપરચેજ. જો તમારી પ્રોડક્ટ બ્રાન્ડમાં કન્વર્ટ થઈ ગયેલી છે તો ફરી વખત આ વ્યક્તિ એક વખત તમારી સર્વિસ લીધા પછી ફરી વખત તમારી પાસે આવશે, અને આ વખતે જ્યારે આવશે ને ત્યારે એ 100% બેનિફિટ કરાવીને જશે. તો પહેલામાં પહેલું પેરામીટર એ છે કે જ્યારે તમારી પ્રોડક્ટ બ્રાન્ડમાં કન્વર્ટ થઈ જાય છે ત્યારે રીપરચેજ થાય છે. બીજું છે રેકમેન્ડ થાય છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને રિફર કરશે કે આઈ એમ વેરી હેપી વિથ ધ પ્રોડક્ટ ઓર સર્વિસિસ ઓફર્ડ બાય ધીસ કંપની, સો યુ પ્લીઝ ગો, યુ વિલ ઓલસો ગેટ ધ હેપીનેસ, યુ વિલ ગેટ ધ વોટ યુ વોન્ટ. તો એવા સંજોગોની અંદર બ્રાન્ડમાંથી, પ્રોડક્ટમાંથી બ્રાન્ડ બન્યા પછી આ હિડન બેનિફિટ્સ કંપનીઓને અથવા તો બ્રાન્ડ મેકર્સને મળતા હોય છે. અને એ માટે શરૂઆતની અંદર ખૂબ જ એડવર્ટાઇઝમેન્ટની સાથે બહુ ઇફેક્ટિવ પંચલાઈન આમાં બહુ જરૂરી બનતી હોય છે. આખી આખી એડવર્ટાઇઝમેન્ટ કોઈ દિવસ કોઈની યાદ નથી રહેતી હોતી, માત્ર પંચલાઈનથી જ લોકો પોતાના બિઝનેસને એન્શ્યોર કરી લેતા હોય છે. જે પ્રમાણે આપ વાત કરી રહ્યા છો ત્યાં એક સવાલ એ પણ છે કે જ્યારે કોઈ વસ્તુનું બ્રાન્ડિંગ થાય છે, પ્રોડક્ટમાંથી બ્રાન્ડ સુધી પહોંચે છે, બ્રાન્ડ જ્યારે કસ્ટમર સુધી પહોંચાડવાની હોય છે ત્યાં સુધીમાં કંપનીએ એ ક્વોલિટીમાં કે વસ્તુમાં કયા કયા પ્રકારનું કેટલા પ્રકારનું ધ્યાન રાખવું જરૂરી બનતું હોય છે કે જેથી કરીને કસ્ટમર તે બ્રાન્ડ સુધી ખેંચીને આવી શકે? કંપનીઓ રાખવાના ધ્યાનમાં તો એવું છે કે સરકારશ્રીની બધી જ ગાઈડલાઈન હોય છે, દવા હોય, એ હોમ એટલે કે ઘર માટે ઉપયોગી વસ્તુ હોય, સૌંદર્ય પ્રસાધનની કોઈ સાધનો હોય, એજ્યુકેશનને લગતા કોઈ પણ પ્રકારની વસ્તુઓ હોય. પરંતુ હા, પ્રોપર કેરિંગ થવું જોઈએ, ચોક્કસ કેરિંગ થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, જ્યાં સુધી દવાના માર્કેટની વાત છે, કોલ્ડ ચેઇન મેન્ટેન થવી જોઈએ તો થવી જોઈએ. જ્યાં સુધી બીજી કોઈ પણ પ્રકારની કેમિકલની વાત છે તો એ પ્રોપર સેફ્ટીથી થવું જોઈએ તો થવું જોઈએ. કસ્ટમરે એક બાબતનું ધ્યાન રાખવું જોઈએ, જ્યારે પોતે પરચેજ કરે છે ત્યારે એવો આગ્રહ ચોક્કસ રાખે કે પોતે બધી રીતે ચેક કરીને પોતે વસ્તુ પરચેજ કરે. જ્યારે ચેક કરીને વસ્તુ લેવામાંથી પહેલાં બેનિફિટ શું હોય છે, કસ્ટમરને પોતાને ખબર છે કે મેં આને વેરીફાઈ કરેલું છે, ચેક કરેલું છે, જેથી કરીને કોઈને કોઈ વસ્તુમાં કાંઈ 19-20 હોય, કોઈ નાની એવી ડિફોલ્ટ ફોલ્ટ હોય તો એવા સમયે ઓન ધ સ્પોટ ધે કેન રેક્ટિફાઈડ. અભરેશજી, આપ જે પ્રમાણે જણાવી રહ્યા છો તે વાત થઈ કસ્ટમરની, પણ જો કંપનીની ખાસ કરીને વાત કરવામાં આવે, આપ જે પ્રમાણે જણાવી રહ્યા છો કે સરકારે કોઈ ગાઈડલાઈન આપી છે, એ ગાઈડલાઈન પ્રમાણે કંપની દ્વારા જવામાં આવતું હોય છે, પ્રોડક્ટમાંથી બ્રાન્ડ સુધી પહોંચતા હોય છે, પણ ખાસ કરીને અને આપે એ પ્રમાણે પણ જણાવ્યું કે કસ્ટમરે રેક્ટિફાઈ કરવું જરૂરી છે, તે લોકોએ અવેર રહેવું જરૂરી છે, દરેક વસ્તુનું પારખીને વસ્તુ લેવી જરૂરી છે, પણ કંપનીની વાત કરવામાં આવે, સપોઝ કંપની ગાઈડલાઈન પ્રમાણે નથી જતી, બ્રાન્ડિંગ છે, વસ્તુ વેચાણ થાય છે, ઇફેક્ટિવ છે, પણ ક્યાંક ને ક્યાંક કંઈક છૂટી જાય છે, તો કયા પ્રકારના પગલાં કંપની ઉપર લેવામાં આવે છે? સી, પ્રોડક્ટ હોય ને એની શેલ્ફ લાઈફ હોય. જી, ફોર એક્ઝામ્પલ ફૂડ પ્રોડક્ટ, તો એની ઓન ધી સ્પોટ બનાવીને વેચવાવાળી શેલ્ફ લાઈફ 6 કલાક હોય. કોઈ કોઈ પ્રોડક્ટ એવી હોય કે જેની શેલ્ફ લાઈફ 8 દિવસની હોય, કોઈ પ્રોડક્ટ એવી હોય કે જેની શેલ્ફ લાઈફ 1 દિવસ 2 વર્ષની હોય, અને ઘણી બધી પ્રોડક્ટ એવી હોય કે જેની ડ્યુરેબિલિટી 8-10 વર્ષની હોય, કાર હોય તો કદાચ વધારે હોય. જી, કસ્ટમરને જ્યારે એ પ્રોડક્ટ સેલ કરવામાં આવે છે ત્યારે એની ઉપર મેન્યુફેક્ચરિંગ ડેટ લખવામાં આવેલી હોય છે. જી જી જી. લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ ધ ફાસ્ટ ફૂડ. તમે કોઈ પણ એક લારી ઉપર જઈને કે કોઈ પણ એક રેસ્ટોરન્ટમાં જઈને તમે વસ્તુ પરચેજ કરો છો, એટલે કે ઇફ યુ ઓર્ડર એનીથિંગ વિચ ઇઝ ફૂડ, તો એ કદાચ 3-4 કલાક વધારે, એના કરતાં વધારે જૂનું ના હોવું જોઈએ. હવે આવા સંજોગોની અંદર સરકારશ્રીએ દરેકે દરેક સેફ્ટી મેજર્સ રાખેલા છે. દવા ઉપર જેમ એક્સપાયરી ડેટ હોય છે, આયુર્વેદ ઉપર પણ હોય છે કે નોટ ટુ યુઝ બિફોર ધીસ ડેટ ફ્રોમ ધ મેન્યુફેક્ચરિંગ. દરેકે દરેક વસ્તુની જે સેલ્ફ લાઈફ હોય છે, આ સેલ્ફ લાઈફ જોઈને લેવી એ વધારે અગત્યની વસ્તુ. પણ પરેશજી, આપ જે પ્રમાણે જણાવી રહ્યા છો એની ઉપર એક સવાલ એ પણ છે કે ઘણી જગ્યાએ મોલ હોય, દુકાન હોય કે પછી હાટડીઓ કોઈ પણ જગ્યાએ હોય, જે પ્રમાણે મેન્યુફેક્ચરિંગ એક્સપાયરી ડેટ લખેલી હોય છે વસ્તુઓ, ઇવન દવાઓ પણ, ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે અત્યારે પણ, અત્યારે જૂન ચાલી રહ્યો છે અને એના કદાચ 2 મહિના પછીની પણ એની ઉપર મેન્યુફેક્ચરિંગ ડેટ લખાયેલી છે અથવા એક્સપાયર જે થયેલી છે તે પણ દવાઓનું કે કોઈ પણ વસ્તુનું વેચાણ હજી પણ થઈ રહ્યું છે. શું કહેશો આપ એ વિશે? અને તેમાં પણ કોઈ હજી પગલાં લેવાયા નથી, આ વસ્તુ વિશે આપ શું કહેશો? સી, આ બાબત જે છે ને, આ તમારો પ્રશ્ન એ સરકારશ્રીના અધિકારીઓને
પૂછવો વધારે યોગ્ય કહેવાય. કારણ એ છે કે જે જગ્યાએ આપણું કશું ચાલવા નથી એના ઉપર આપણે ડિસ્કસ કરવું વધારે યોગ્ય ન કહેવાય. પરંતુ હા, એક નૈતિકતાની દ્રષ્ટિએ આપણે એવું ચોક્કસ માનીએ કે માણસ સજાગ થાય, ગ્રાહક જો સજાગ થાય તો આવી બધી બાબતથી આપણે દૂર રહી શકાય. જે વસ્તુઓ ઉપર બાન લાગી ગયું હોય અને છતાંય વેચાતું હોય, આપણા દેશનો વૈજ્ઞાનિક એવું કહે છે કે ઠંડા પીણામાં પેસ્ટિસાઇડ છે, આપણા દેશનો રાજકારણી એવું કહે છે કે ઠંડા પીણામાં પેસ્ટિસાઇડ નથી. હવે આપણે કોની વાત માનવી એ આપણા પોતાના વિવેક ઉપર આધાર રાખે છે. આપણે કોની વાત ઉપર ડિસિશન લેવું એ આપણે પોતે નક્કી કરવાનું રહેતો હોય છે. જી જી, બરાબર છે. આપ જે પ્રમાણે કહી રહ્યા છો, એક સવાલ એ પણ છે કે કોઈ એન્ટરપ્રેનર હોય કે પછી કોઈ પ્રોફેશનલ હોય, તે માણસમાં કયા કયા પ્રકારની ક્વોલિટી હોવી જરૂરી છે? એન્ટરપ્રિન્યોરની અંદર ક્વોલિટીમાં તો સૌથી પહેલું, ઘણી વખત અમારે આ ટ્રેનિંગના બિઝનેસની અંદર છીએ, ઘણા બધા લોકો અમારી વાતથી, અમારા કામથી પ્રભાવિત થઈને અમારી પાસે આવતા હોય છે અને કહેતા હોય છે કે સર, આઈ વોન્ટ ટુ બી એન ટ્રેનર. ત્યારે એ પૂછે અમારે શું કરવું જોઈએ. એટલે હું એને કહેતો હોઉં કે મક્કમ મનનો નિર્ધાર આમાં બહુ અગત્યની વસ્તુ છે. કોઈ પણ એન્ટરપ્રેન્યોર તમે લઈ લો, સૌથી પહેલાં પહેલો એનો ગોલ હોય, એને એનું ધ્યેય હોય ને એકદમ પાવરફુલ હોય, એને ખબર હોય કે મારે શું કરવાનું છે અને શું નથી કરવાનું, એ બાબતને લઈને હી ઓર શી ડેડિકેટેડલી વર્કિંગ. એટલે પહેલાં પહેલી ક્વોલિટી હોય છે કે એનો ગોલ હોય છે, એનું જે ધ્યેય હોય છે એ એકદમ પરફેક્ટ હોય છે કે મારે અહીંયા જ પહોંચવું છે. કોઈ પણ માણસનું ધ્યેય પરફેક્ટ થઈ જાય કે મારે આ જ કરવું છે ને આ સિવાય કશું જ કરવું નથી, જ્યારે દિલ અને દિમાગ ઉપર એ છવાઈ જાય ત્યારે એની પછીનું બીજું કદમ આવતું હોય છે. અને બીજું કદમ હોય છે, દેટ ઇઝ ધ પ્લાનિંગ. પાવરફુલ પ્લાનિંગ થવું ખૂબ જ જરૂરી છે, કારણ કે પ્લાનિંગ વગર મનમાં રહેલા વિચાર એ માત્ર વિચાર છે. માહિતી અને જ્ઞાન વચ્ચે, ઇન્ફોર્મેશન અને નોલેજ વચ્ચે જે ફરક છે એ ફરક આ જ છે. તમે જ્યારે પ્લાનિંગ કરવા બેસો છો ત્યારે તમને રિયલાઇઝ થાય છે, અને ખાસ કરીને સિચ્યુએશનનું સ્વોટ એનાલિસિસ કરવું ખૂબ અગત્યનું જરૂરી છે કે હું જે બિઝનેસ કરવા માટે હું એઝ એન એન્ટરપ્રેન્યોર જવા જઈ રહ્યો છું ત્યારે આ ક્વોલિટી મારામાં છે તો વેધર આઈ એમ ઇન પોઝિશન ટુ ડિલિવર ધીસ ઓલ ધીસ પ્રોજેક્ટ વિથ ધ લુકિંગ ટુ ધ સ્વોટ એનાલિસિસ, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ, આ ચારે ચાર વસ્તુઓને સાથે રાખીને પાવરફુલ પ્લાનિંગ બનાવવું બહુ જરૂરી હોય છે. જી પરેશજી, એક સવાલ એ પણ છે કે કોઈ પણ પ્રોડક્ટ છે, પ્રોડક્ટ બ્રાન્ડ તરફ જઈ રહી છે, તેને ઇફેક્ટિવ વધારે પડતી બનાવવા માટે કઈ કઈ ખાસ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે આપના મત મુજબ? સી, મેં આપને જે રીતે વાત કરી કે એડવર્ટાઇઝમેન્ટ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ ઇઝ ધ ક્વોલિટી, થર્ડ વન દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સિસ્ટન્સી, અને લાસ્ટ ઇઝ અ કસ્ટમર સેટિસ્ફેક્શન. પરંતુ એને જો વધારે બનાવવું હોય તો હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને રીતે બિઝનેસને ડેવલપ કરવો જોઈએ. પ્રોડક્ટમાં ઇનોવેશન દર વખતે લાવવું જોઈએ. પ્રોડક્ટમાં ઇનોવેશન જો તમે લાવશો તો જ એકની એક પ્રોડક્ટ, એક એક્ઝામ્પલ તરીકે તમે જુઓ, નોકિયા ઇઝ નો મોર ઇન ધ માર્કેટ રાઇટ નાઉ. વાય? બીકોઝ દે ડીડ નોટ એક્સેપ્ટેડ ધ ઇનોવેશન. કોઈ પણ જગ્યાએ ઇનોવેશન વગર જ્યારે એક પ્રોડક્ટ બ્રાન્ડ બને, પરંતુ એ બ્રાન્ડની પણ પોતાની એક લાઈફ હોય છે. એ કર્વની અંદર પોતાને નવું નવું ઇનોવેશન જો નહીં લાવે, કંઈક એમાં એડિશન નહીં થાય, તો એક દિવસ એ પ્રોડક્ટ, એ બ્રાન્ડ ફરી વખત પ્રોડક્ટ તરફ પાછી ધકેલાઈ જશે અને એમાં ડીકરો ચાલુ થશે. સો ઇનોવેશન ઇઝ અ વેરી વેરી, અને ઇનોવેશન એટલે માત્ર લુક વાઇઝ નહીં, કસ્ટમરના જીવનની અંદર હકારાત્મક ફેરફારો કરી શકે એવા પ્રકારના ઇનોવેશન લાવવા એક અત્યારે સમયની માંગ છે. જી પરેશજી, આપે જે પ્રમાણે વાત કરી પ્રોડક્ટ ટુ બ્રાન્ડની, જે પ્રમાણે પ્રોડક્ટમાંથી બ્રાન્ડ બને છે, તો શું કહો, આપણે ઘણી બધી વાતચીત કરી, પરેશજી આપણને ઘણી બધી વાતનો ઉલ્લેખ પણ કરાવડાયો, સાથે સોલ્યુશન્સ પણ આપ્યા. આપને કેવી રીતે કઈ વસ્તુમાં ધ્યાન રાખવું જરૂરી છે તે પણ જણાવ્યું. પ્રોડક્ટ અને બ્રાન્ડ જે વસ્તુ જે પ્રમાણે દુકાનોમાં કોપી થતા હોય છે તેનાથી કેવી રીતે દૂર રહેવું, અવેરનેસ કેટલી રાખવી જરૂરી છે તે પણ વાતચીત કરી. પરેશજી આપનો ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં આવવા બદલ અને અમારી સાથે ઘણી બધી વાતચીત કરવા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરી એક મળીશું કરંટ ટોપિકમાં એક નવા વિષય અને એક નવા તાજગી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.